વિદ્યાર્થી મિત્રો એક બીજો એવો દાખલો કે જેમાં બીજા સ્ટેપમાં બે નથી તો બીજા સ્ટેપમાં બે નથી તો આપણે બે મૂકવાનું અને છેદમાં ચાર હોવાના સ્ટેટમેન્ટ લખવું જરૂરી છે ઓછા હોય તો ઓછા અને વધતા હોય તો વધતા ઓકે હવે આપણે એવી બે સંખ્યા શોધવાની કે વધતા કરો તો આઠ અને ગુણાકાર કરો તો ત્રેસઠના છેદમાં ચાર અહીંયા હું એક્સને એકલો પાડું છું પહેલો દાખલો એ છે જેમાં હું એક્સને એકલો પાડું છું કારણ કે તમને ખ્યાલ આવે કે એક્સને એકલો પાડો કે વાયને એકલો પાડો એની જવાબ પર કોઈ ફરક પડતો નથી ઓકે અહીંયા આપણે જોઈએ

અઢાર અને આ બે ને સાત જોઈએ ચૌદ અઢાર ને ચૌદ અઢાર ને ચૌદ તમને બત્રીસ આન્સર બી આપશે અને ગુણાકાર બસો બાવન બી આપશે મારે માઇનસ બત્રીસ વાય છે એટલે અઢાર અને ચૌદ બંનેનું સાઇન મેં માઇનસ લીધું આમાંથી કોમન નીકળશે બે વાય ઇન્ટુ બ્રેકેટ બે વાય માઇનસ નવ આમાંથી શું કોમન નીકળશે બહુ ઇઝી છે આ ચૌદ વાયને તમે પહેલાં બ્રેકેટના પહેલાં પહેલાં બ્રેકેટના પહેલાં પદથી ડિવાઈડ કરી દો વાયવાય કેન્સલ બે સત્તા ચૌદ સાત આ બંનેમાંથી કોમન નીકળશે આગ બંધ કરીને સાત કોમન લખી દેવાનો અને બીજો આ જે બ્રેકેટ છે તો ઓટોમેટિક સેમ સેટ થઈ જાય બંનેના બરાબર ઝીરો લઈ લઈએ આના બરાબર ઝીરો આના બરાબર ઝીરો માઇનસ સાત પહેલી બાજુ જશે પ્લસ સાત બે આ બાજુ જશે ડિવાઈડમાં પહેલી બાજુ પ્લસ નાઇન અને નાઇન આ બાજુ જાય તો ડિવાઇડમાં એટલે વાયની મને કિંમતો મળી ગઈ સેવન અપોન્ટ ટુ નાઇન અપોન ટુ અને હવે એને આમાં કિંમતો મૂકી દઈશ એક્સ પ્લસ વાય એક્સની જગ્યાએ સેવન અપોન્ટ ટુ નાઇન સોરી નાઇ નાઇન ટુ બિગર વેલ્યુ છે બિગર વેલ્યુ પહેલાં રખાય નાઇન અપોન્ટ ટુ સેવન અપોન ટુ આ બંનેને રૂટ ટુ રૂટ ટુથી મલ્ટિપ્લાય કર્યું આગળ કરેલા એમ કારણ કે નીચે મને અસમય સંખ્યા જોવે નહીં બરાબર છે ઓકે હવે રૂટ એટ પ્લસ રૂટ ફોર્ટીન અપોન રૂટ ફોર અને ફોરનો રૂટ નીકળી જશે ટુ અહીંયા એટીન છે ને નનમ નાનના ભાગ પડ્યા જેની ટીમ બને તો રૂટની બહાર આવે તો આ બંનેની ટીમ બની ગઈ થ્રી થ્રી ટુ ટાઈમ છે તો યોર આન્સર વુડ બી થ્રી રૂટ ટુ અપોન ફોર્ટીન હવે તમે કહો અત્યાર સુધી કેમ નાન નમ નાના ભાગ નહીં પડ્યા સી નાનનામ નાના ભાગ પાડવાથી ટીમ બનતી હોય તો જ પાડવાના દાખલા છે કે આ ચૌદ છે એના ભાગ પડશે બે ગુણ્યા સાત તો કોઈ નંબર બે વાર નથી કે રૂટની બહાર આવે રાઈટ તો બે નંબર રૂટની વર્ગમુંડની બહાર આવે શક્ય નહીં હોય તો ભાગ પાડવાનો કોઈ મતલબ નથી અઢારના ભાગ પાડ્યા અને મને લાગ્યું કે એમાંથી કંઈક કોમન નીકળશે તો મેં એના નાના ભાગ પાડી દીધા હજુ એક દાખલો જોઈએ જેમાં જય સેકન્ડ સ્ટેપની અંદર ટુ નથી તો ધીસ વન ઇઝ ધ સમ હવે તમારે જાતે ટ્રાય કરવાનું નહીં આવડે તો જ જોવાનું ઓકે રૂટ એક્સ પ્લસ રૂટ વાય મેં ધારી લીધું બીજા સ્ટેપમાં બે નથી તો બે મૂકી દો છેદમાં ચાર જો પાંત્રીસ ને ચારથી ભાગી શકાય નહીં નિશેષ ભાગી શકાય એટલે નથી ભાગતા જે સમયમાં ભાગી શકાય એ દાખલો ખૂબ જ સરળ થઈ જાય હવે સેમ આગળ કરેલો એમ એક્સને એકલો પાડ્યો અહીંયા અહીંયા પણ એક્સને એકલો પાડ્યો હવે આ જે કિંમત છે તેને પહેલાં સમીકરણમાં મૂકી દીધી ચાર વાય આ બાજુ આવી ગયું ચાર વાય બંને જોડે કેવાસે ચાર ગુણ્યા છ ચોવીસ વાય અહીંયા ચાર વાયનો વર્ગ હવે ભાગ પાડીએ આપણે ચાર વાયનો વર્ગ ઓછા ચોવીસ વાય પાંત્રીસ બરાબર ઝીરો હવે કેવા ભાગ પાડવાના છે તો પાંત્રીસ ગુણ્યા ચાર એટલે ત્રણ ચોક બાર અને પાંચ ચોવીસ એકસો ચાલીસના ચોવીસ આવે એવા ભાગ પાડવાના છે એકસો ચાલીસના ચોવીસ આવે એવા ભાગ પાડવાના છે તો સૌથી પહેલા એકસો ચાલીસના નાનામાં નાના ભાગ પાડી દો બે સત્તામ ચૌદ ઝીરો બે પાંત્રીસ સિત્તેર સાત પંચા પાંત્રીસ અને પાંચ પાંચ ઓકે હવે આ નાના નાના ભાગને મારે શું કરવાનું તો મારે જવાબ જોઈએ છે ચોવીસ એવી ટીમ બનાવવાની કે ચોવીસ મળે તો આઈ થિંક થઈ ગઈ સાત દુ ચૌદ અને બે પંચા દસ આ ચૌદ અને આ બંનેનું દસ એ બંને મળીને મને મળી ગયા ચોવીસ બંનેનું સાઇન મારે માઇનસ આપવું પડશે કારણ કે વચ્ચે માઇનસ છે તો આગળ આપણે દાખલો સોલ્વ કરીએ ચાર વાયનો વર્ગ ઓછા ચૌદ ઓછા દસ વધતા પાંત્રીસ આ કોમન બે વાય બ્રેકેટમાં વધશે બે વાય હવે હું કોમન કરતાં નથી શીખવતો કારણ કે આગળના વિડીયોઝમાં મેં ઓલરેડી શીખવી દીધું છે હવે આ બંનેમાંથી કોમન કરતી ઘણું એની મેં ટેકનિક આપી છે પહેલાં બ્રેકેટના પહેલાં પદથી આને ડિવાઇડ કરવાનું બે વાયથી આને ડિવાઈડ કરવાનું વાય વાય કેન્સલ બે પંચા દસ વાય વાય કેન્સલ બે પંચા દસ એટલે પાંચ કોમન લખી દો અને આ બ્રેકેટ ઓટોમેટિક સરખો સેટ થઈ જ જાય હવે બંનેના બરાબર ઝીરો લઈ લો ટુ વાય ઇઝ ઇક્વલ ટુ વાય ઇક્વલ ટુ અપોન ટુ અહીંયા ટુ વાય ઇઝ ઇક્વલ સેવન વાય ઇઝ ઇક્વલ ટુ સેવન અપોન ટુ વાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખાશે સેવન અપોન ટુ ઓકે હવે જે મોટી કિંમત હોય તે પહેલાં લેવાની નિયમ પ્રમાણે રાઈટ ઓકે આ ક્વેશ્ચનમાં તમે આ લખો ક્વેશ્ચન લખો બંને ચાલશે હું મેં જો આખું રૂટ લખ્યું છે તમે સિક્સ પ્લસ થર્ટી ફાઈને આખા રૂટ લખો તોય ચાલે સેવન અપોન્ટ ટુ પહેલા આખાને ટુથી મલ્ટિપ્લાય કરીએ છીએ રાઈટ એટલે થઈ જશે રૂટ ફોર્ટીન અપોન ફોર ટેન અપોન ફોર બંને ઉપર રૂટ ફોર્ટીન પ્લસ રૂટ ટેન અપોન ફોર અને રૂટ ફોરનો રૂટ નીકળી જશે ટુ આઈ થિંક હું વિડીયોઝની અંદર ફાસ્ટ જઈ રહ્યો છું બીકોઝ હવે તમને એકને એક રીતના દાખલા આવતા હોય તો આઈ થિંક તમે જાતે કરી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અલગ પ્રકારના દાખલા જોઈશું અને વીઆર મુવિંગ ટુઅર્ડ્સ ધી એન્ડ ઓફ ધિસ ચેપ્ટર અને એના પછી આપણે પ્રોબ્લેમ સોન્સ પણ જોઈશું થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો